કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં બિપોર્જોય વાવાઝોડાને લઈને વહેલી સવારથી જ ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે અને અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં વાવાઝોડાએ ઘણું બધું નુકસાન કર્યું છે. કોઈકના પતરાઓ, કાચા મકાનોવાળા લોકોના પતરાઓ તથા આજુબાજુના થાંભલાઓ વૃક્ષો તરાશાય થયા છે. ત્યારે કલેક્ટરના હુકમથી અબડાસા, લખપત તેમજ નખત્રાણા તથા દરિયાઈ વિસ્તારમાં આવેલી તમામ ગામોની મુખ્ય બજારો બંધ કરી દેવામાં આવી છે. અમુક ગામોમાં મકાનોમાં પણ નુકસાન થયેલું છે. ત્યારે અબડાસા તાલુકાના પિંગલેશ્વર દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. 8 થી 10 ફૂટ ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે. તો કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં બિપોર્જોય વાવાઝોડાને લઈને વહેલી સવારથી જ ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં વાવાઝોડાએ ઘણું બધું નુકસાન કર્યું છે. કોઈને પતરા ઉડી ગયા છે. કાચા મકાનોવાળા લોકોના પતરાઓ તથા આજુબાજુના થાંભલાઓ વૃક્ષો ધરાશાય થયા છે. ત્યારે કલેક્ટરના હુકમથી અબડાસા, લખપત તેમજ નખત્રાણા તથા દરિયાઈ વિસ્તારમાં આવેલી તમામ ગામોની મુખ્ય બજારો બંધ કરી દેવામાં આવી છે. અમુક ગામોમાં મકાનોમાં પણ નુકસાન થયેલું છે. ત્યારે અબડાસા તાલુકાના પિંગલેશ્વર દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. 8 થી 10 ફૂટ ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે.